મિત્રો, સ્વાગત છે મારી ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું સુરતી લોચો. તો સુરતી લોચો ખાવામાં ટેસ્ટી અને સ્પાઈસી હોય છે અને એકદમ સોફ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. તો મેં અહીં એક બાઉલ ચણાની દાળ લીધી છે, તો તેમાં આપણે પાણી નાખીશું. અને 3-4 કલાક ચણાની દાળને પલાળવા માટે ઢાંકીને મૂકી દેશું. તો 3-4 કલાક થઈ ગઈ છે, તો દાળ આપણી સરસ રીતે પલળી ગઈ છે. તો 2-3 વાર પાણી બદલીને ધોઈ લેશું. તો દાળ તૈયાર થઈ ગઈ છે. તો મિક્સરની જારમાં 6-7 નંગ કટ કરેલી મરચી, 4 ઇંચ જેટલું કટ કરેલું આદું, તેમાં પલાળેલી ચણાની દાળ, ત્રણ સ્પૂન જેટલું દહીં નાખીશું અને તેને ક્રશ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે ક્રશ થઈ ગયું છે. તો તેને એક તપેલીમાં લઈ લઈએ. તો મિક્સરની જારમાં થોડું પાણી નાખીશું અને તે પાણીને બેટરમાં નાખી દેશું. અને બેટરમાં 1/2 ચપટી જેટલી હળદર નાખીશું અને મિક્સ કરી લઈએ. તો તેમાં થોડું પાણી નાખીશું અને મિક્સ કરી લઈએ. અને આથો લાવવા માટે તેને 10-12 કલાક ઢાંકીને મૂકી દઈએ. 10-12 કલાક થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આથો સરસ આવી ગયો છે. તો તેને થોડું ફેટી લઈએ. તેમાં મીઠું સ્વાદ અનુસાર અને 1/2 સ્પૂન જેટલો ઈનો નાખીશું. તો મેં અહીં રેગ્યુલર ઈનો લીધો છે. ફરીથી તેને ફેટતા રહેશું. 1 મિનિટ સુધી ફેટીશું. હવે તેને બીજા વાસણમાં લઈ લઈએ. તેમાં થોડું પાણી નાખીશું. અને બેટરને આવું પતલું રાખવાનું છે. તો ઢોકળિયાની ડીશમાં તેલ લગાવી લેશું. અને બેટરમાં થોડું તેલ નાખીશું અને તેને મિક્સ કરી લઈએ. હવે બેટરને થાળીમાં નાખીશું. અને હવે તેને બફાવા મૂકીશું. તો મેં પહેલેથી જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો પાણી ગરમ થઈ ગયું છે. તો ડીશને તેમાં મૂકી દેશું. અને
અને ઢાંકણ બંધ કરીને 10 થી 15 મિનિટ સુધી બફાવા દેશું। દસ થી 15 મિનિટ થઈ ગઈ છે અને લોચો બફાઈ ગયો છે તો તેને બહાર લઈ લઈએ। તો તમે જોઈ શકો છો કે લોચો એકદમ સરસ અને સોફ્ટ બન્યો છે। તો તેને એક ડીશમાં લઈ લઈએ। અને તેમાં સિંગ તેલ નાખીશું। જો તમારે બટર નાખવું હોય તો તેલની જગ્યાએ બટર નાખી શકાય છે। તો તેની ઉપર લોચાનો મસાલો, તેની ઉપર ઝીણી સેવ, ચીઝ ખમણી લઈએ। તો લોચો તૈયાર થઈ ગયો છે, તો તેને ગરમ ગરમ સર્વ કરીશું। તો તેને ગ્રીન ચટણી અને કાંદા સાથે ખાઈ શકાય છે। જો તમારે આ ગ્રીન ચટણી બનાવવી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। મિત્રો, વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી મારા નવા વિડીયોની સૂચના તમને મળતી રહે। તો ફરીથી મળશું નવી રેસિપી સાથે। આભાર।